જ્યારે એક તરફ દેશમાં સ્વચ્છતા જાળવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે, તેવામાં મહીસાગરના લુણાવાડામાં કચરાના ઢગલા અને ઠેર ઠેર રસ્તા પર વહેતા ગટરના પાણી જોવા મળી રહ્યા છે. દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી લોકોએ પસાર થવું પડે છે, કચરાના ઢગ વચ્ચે જીવવું પડી રહ્યું છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ સફાઈ કામગીરી નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા શિક્ષણ પ્રધાન, સાંસદ અને ભાજપના નેતાઓએ સફાઈ અભિયાન હેઠળ પોતાના ફોટો અને વિડીયો શેર કર્યા. આવાતે 10 દિવસ પણ નથી વીત્યા ત્યાં તો લુણાવાડામાં સફાઈની સાચી હકીકત સામે આવી છે. તો શું ખાલી ફોટા પડાવવા ઝાડુ હાથમાં લેવાય છે? આ સમસ્યા છેલ્લા લગભગ 2 મહિનાથી અહીંયા સતત રહ્યા કરે છે. કારણ કે આ બધું જે પાણી છે એ ફક્ત ને ફક્ત ગટરનું જ પાણી આવે છે, વરસાદી પાણીનું આ નહોતું. વચમાં એક વખત નગરપાલિકા મેં રૂબરૂ ફોન કરેલો, એ પછી આવીને લોકો કંઈક થોડું રિપેર કરી ગયા અને 4-5 દિવસ બને પછી પાછું ચાલુ થઈ ગયું હતું પાણી. એટલે આ નગરપાલિકાને આપણે અહીંથી સ્થાનિક લોકો રજૂઆત કરી, છતાં કોઈ એનું બહુ ધ્યાનમાં એમ કે લેવામાં આવતું નથી, સાફ સફાઈ કરવામાં આવતી જ નથી ને માણસો પણ આવતા નથી. નગરપાલિકામાંથી કોઈ પણ વ્યક્તિ આવતો જ નથી ને કોર્પોરેટરો બી એવા જ છે. લુણાવાડા નગરપાલિકાના ટેલિફોન એક્સચેન્જ પાસેના દ્રશ્ય જુઓ, જ્યાં ડસ્ટબિન તો ધૂળ ખાઈ રહ્યા છે અને કચરો રસ્તાની બાજુમાં જેમનો તેમ જ પડ્યો છે. દ્રશ્યોમાં જોઈને જ અંદાજો લગાવી શકાય કે પાલિકાની સફાઈ કામગીરી માત્ર કાગળ પર છે. આ વિસ્તારમાં પંચમહાલ સાંસદની કચેરી અને નિવાસસ્થાન છે, છતાં વિસ્તારની આવી હાલત છે. લોકો ગમે ત્યાં કચરો ફેંકે છે, જોકે પાલિકા દ્વારા તેની કોઈ પણ સફાઈ નથી કરવામાં આવી રહી. ત્યારે મધવાસ દરવાજા પાસે પણ આવી જ હાલત છે, માત્ર કચરા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમે પણ ઘણીવાર રજૂઆત કરી છે, મૌખિક પણ કરી છે અને રૂબરૂ પણ મુલાકાત, સામૂહિક રીતે પણ મુલાકાત કરી છે અને એમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આનો ઉકેલ અમે લાવી દઈશું. દરેક જગ્યાએ આપણે નગરપાલિકાનો જે સ્ટાફ છે રોજ ડેલી સવારમાં અમારો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તો સાફ સફાઈ થાય જ છે. ત્યારબાદ બપોર પછી અમારા જે વિસ્તારમાં જે વોર્ડ લેવાનો છે વોર્ડ વિસ્તાર અમારે સાફ સફાઈ કરતો હોય છે. સાથે સાથે અમારે 1-7 વોર્ડમાં 9 ગાડીઓ અમારી ફરે છે ડોર ટુ ડોર કલેક્શન માટે. ગ્રામ શાળા નંબર 5 વિસ્તારમાં પણ આવી જ હાલત છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે, કચરો પણ ઠેર ઠેર પડ્યો છે, દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આસપાસ સ્થાનિકો અને દુકાનદારો પણ કંટાળી ગયા છે. લોકોએ ગંદા પાણી અને કચરા વચ્ચેથી પસાર થવું પડે છે, રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલો છે, છતાં પાલિકાના કોઈ પણ અધિકારી સફાઈ કરવા તૈયાર નથી. જ્યારે આ મુદ્દે પાલિકાના અધિકારીને સવાલ કરાયો તો શું કહ્યું?